સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણ અભિયાન બે હજાર વીસ બાવીસ અન્વયે વિવિધ તાલુકામાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આજ રોજ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડાંગધ્રામા ટાઉન હોલ ખાતે ધારાસભ્યથી પુરુષોત્તમભાઈ સાબરિયાની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન બે હજાર વીસ બાવીસ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્યશ્રીએ આ પ્રસંગે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કુપોષણ એ દેશની ભાવિ પેઢી માટે મોટો પડકાર છે આ પડકારને દૂર કરવા અને એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે કુપોષણની સમસ્યાને નાબૂદ કરવા આપણે સૌએ સાથે મળીને જનભાગીદારીથી સહિયારો પ્રયાસ કરી સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા યથોચિત યોગદાન આપવું પડશે સાથે આજનું બાળક તે આવતીકાલનું દેશનું ભવિષ્ય છે જો બાળક મજબૂત હશે તો દેશ મજબૂત બનશે માટે લોકો આ કુપોષણને નાબૂદ કરવું તે જરૂરી છે માટે લોકોનો સાથે સહકાર પણ ખૂબ જ જરૂરી છે સાથે બાળકને યોગ્ય સમયે પોષણયુક્ત ખોરાક મળી રહે તે આજના સમયની માંગ છે તેમણે રાજ્ય સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરતાં આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ઉજ્જવલા યોજના જેવી યોજનાઓને કારણે આજે છે છેવાડાના માનવીના જીવન ધોરણમાં સુધારો આવી રહ્યો છે આ પ્રસંગે મહાનુભાવો પદાધિકારી શ્રીઓ અને અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં બાળ તંદુરસ્તી હરીફાઈ પોષણને લગતી ફિલ્મ નિર્દેશન પોષણ આરતી અન્ન પ્રશન વિધિ પોષણ અદાલત નાટક સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ કુપોષિત બાળકોને દત્તક લીધેલ પાલક દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પોષણયુક્ત ખોરાકની વાનગીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા કુપોષણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ધાંગધ્રા શહેરના ઘણા બધા બહેનોએ ભાગ લઈ અને આંગણવાડીના જે મિત્રો બહેનો અને જે આ સમજાયું છે અને ખરેખર આમાં એકદમ સાચો રસ્તો છે અને બધાએ સ્વીકાર્યું છે અને બધો સારો પ્રતિઘાત મળે છે અમને અને દરેક જગ્યાએ આને સ્વીકાર કરી અને રાજ્ય સરકાર તરફથી જે આ કાર્યક્રમ કુપોષિત અભિયાનનો જે કાર્યક્રમ છે એ સફળ સોએ સો ટકા રહ્યો છે અને દરેક ગામમાંથી માનીને શહેર સુધીના અમે કાર્યક્રમ કર્યા એમાં પૂરો પૂરો અમને પ્રોત્સાહન મળ્યું છે મારી બાળકને આંગણવાડીમાં મૂકવા જઉં છું સવાર અને બપોરનો નાસ્તો પણ મળે છે સોમ અને ગુરુવાર ફળ પણ આપે છે ચાર મંગળવારમાં મમતા દિવસ પણ ઉજવાય છે ને ત્રીજું ભોજન લાડુ પણ અપાય છે મારું મારું બાળક આંગણવાડીમાં સરસ રીતે પોષણયુક્ત આહારમાં ખાય છે સરસ જયદેવસિંહ ઝાલા ટીવી ન્યૂઝ ધ્રધ્રા